नमस्कार दर्शक मित्रों, मारा खास कार्यक्रम आद्यशक्ति आराधना पर्व में हूँ खुशी आप सबनु स्वागत करूँ छूँ। दर्शक मित्रों, आज माताजी त्रीजू नोरतू है और त्रीजा नोरता विषय आपणे कंईक त्रीजा नोरता महत्व ने समझिए। त्रीजा नोरता में माताजी ने रीझवा माटे खास प्रकारना केवा प्रकारना प्रयत्नों करवा माटे खास पूजा अर्चना करवामां आवे छे ते माटे आपणे चर्चा करीशुं। चर्चा में अमारी साथे जोड़ाई चूक्या छे दीपेन महाराज जी। दीपेन जी, स्वागत छे आपनुं चर्चा में। जय श्री महाकाल। દીપેન જી, તો અમે જાણવા માંગીશું કે આજે જે આ માતાજીનું આજે ત્રીજું નોરતું છે, ત્રીજા નોરતાના મહત્વ વિશે આપણે જણાવશું। નવરાત્રી એટલે કે માં નવ દુર્ગાને રીઝવવાનો આ શુભ પર્વ છે અને નવરાત્રીના દિવસે નવ દુર્ગાને જ્યારે પ્રસન્ન કરો છો નવ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે। માટે જ એમ શાસ્ત્રમાં કહ્યું છે કે દેવીનું જ્યારે ધ્યાન કરીને તમે આગળ વધો છો તમારા તો તમારા કુળની અંદર રહેલી તમામ સમસ્યાઓને દૂર કરે છે માં નવ દુર્ગા। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। મિત્રો, જ્યારે નવરાત્રિનો આ શુભ પર્વ ચાલે છે તો તે પર્વની અંદર તે સમય દરમિયાન વર્તમાન સમયમાં ત્રીજા નોરતે માં ભગવતી ચંદ્ર ઘંટા દેવીનું પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે અને તેથી જ માં ભગવતી ચંદ્ર ઘંટાનું જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને રાહતની પ્રાપ્તિ કરાવે છે માં ભગવતી ચંદ્ર ઘંટા। અને તેથી જ ચંદ્ર ઘંટા દેવીનું પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે અને તે પણ ત્રીજા નોરતાના દિવસે અને તેમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે તેનું વિશેષ મહત્વ છે। કહેવાય છે કે જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થઈ રહ્યા હતા ત્યારે શિવજી જે ચંદ્ર ધારણ કર્યા છે અને ચંદ્ર જ્યારે ધારણ કરેલા છે તે સમય દરમિયાન જ્યારે વિવાહ સંપન્ન થઈ જાય છે ત્યારે એમ કહેવાય છે કે ચંદ્ર સમાન જે તેજો તેજોમય છે મા પાર્વતી અને તેથી જ તેમને જે નામ આપવામાં આવે છે ચંદ્ર ઘંટા દેવી। અને માટે સાથે તમને એ પણ જણાવું કે ચંદ્ર ઘંટા દેવીનું સ્વરૂપ જે છે તે ખૂબ જ સૌમ્ય પણ છે અને રૌદ્ર સ્વરૂપ પણ છે। પોતાના ભક્તોના સંકટોને દૂર કરવા માટે ભક્તોની રક્ષા કરવા માટે મા ભગવતી દસ ભુજાઓને તે ધારણ કરે છે। વાત કરીએ તો અલગ અલગ હસ્તની અંદર વિવિધ પ્રકારના આયુધો પણ ધારણ કરે છે અને તેથી જ રાક્ષસોનો ઉપદ્રવોનો નાશ કરનાર છે મા ભગવતી સ્કંદ માતા એટલે કે ચંદ્રઘંટા દેવી। તો ચંદ્રઘંટા દેવી એટલે કે કહેવાય છે કે ચંદ્ર સમાન તેજોમય છે અને જેમ ઘંટ વગાડવાથી જે ઉર્જાઓ જે છે તે ધ્વનિ જે છે પ્રગટ થાય છે તેમ તેમની તેમના સ્વર દ્વારા સ્વર થકી જે છે તે સમસ્ત અસુરો અને રાક્ષસોનો નાશ કરે છે। જ્યારે ચંદ્ર એટલે કે મધુકૈટભ શુંભ નિશુંભ અને મહિષાસુર જે રાક્ષસ જે છે તેમનો જ્યારે ઉપદ્રવ ચાલતો હતો ત્યારે તે સમય દરમિયાન માં ભગવતી ચંદ્ર ઘંટા દેવીએ પોતાના જે ગર્જના દ્વારા તે અસુરોનો નાશ કરતા અને તેથી જ માં ભગવતીનું આ સ્વરૂપ જે છે તે ભક્તો માટે ખૂબ જ કલ્યાણકારી છે। કારણ કે બાળક જે છે ને રોતું રોતું માતા પાસે જાય છે પણ માં થોડો વહાલ કરે છે પ્રેમ વાત્સલ્ય આપે છે ત્યાં બાળક શાંત થાય છે અને તેથી જ સ્કંદ માતા પાસે તમારી રહેલી તમામ સમસ્યાઓનું જો તમે વર્ણન કરો તો તમારી સમસ્યાઓ દૂર થાય અને મા ચંદ્ર ઘંટા દેવી તમારી મનોકામનાઓ પૂર્ણ કરે। દીપેન મહારાજ જી, વધુમાં અમે જાણવા માંગીશું કે જે ત્રીજા નોરતે જે ચંદ્ર ઘંટા માતાનું જે સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે તો તેમને વિશેષ પ્રકારની કઈ રીતે પૂજા કરવામાં આવે છે અને મંત્રોચ્ચાર તેમની માટે કયા ઉપયોગમાં કરવામાં આવતા હોય છે? જ્યારે ચંદ્રઘંટા દેવીની પૂજા કરતા હોય છે તો તે દરમિયાન શું સાવધાની રાખવી જોઈએ, કયા પ્રકારે તમે પૂજા કરી શકો છો? તો સૌપ્રથમ તમે ગંગાજળથી સ્નાન પવિત્ર થાઓ, શુદ્ધ વસ્ત્ર એટલે કે કોરા વસ્ત્રો ધારણ કરો કે જે ક્યારે તમે ધારણ ન કર્યા હોય, બની શકે તો ત્રીજા નોરતાના દિવસે એટલે કે આજના દિવસે તમે લાલ રંગના વસ્ત્રો જો તમે ધારણ કરો તો મા ચંદ્ર ઘંટા દેવી ખૂબ પ્રસન્નચિત રહે છે। એક બાજોટ મૂકવો, તેની ઉપર લાલ કલર સ્થાપન પાથરવું, ઘઉંની ઢગલીઓ અષ્ટ ઢગલીઓ કરીને તેમની ઉપર ચંદ્ર ઘંટા દેવીની અથવા કોઈ પણ ફોટો પ્રતિમા હોય અથવા મા ભગવતી જગદંબાની જો મૂર્તિ હોય તે સ્થાપિત કરવી, ત્યારબાદ વિવિધ પ્રકારના જે છે તે ફળો અર્પણ કરવા, લાલ રંગના ફળો દાડમ છે સફરજન છે તે ફળો અર્પણ કરવા, એક બાજુ એટલે કે ચંદ્ર ઘંટા દેવી જે છે તેમની જમણી બાજુ ઘીનો દીવો કરવો અને ડાબી બાજુ તેલનો દીવો કરવો,
ત્યારબાદ તેમની વિશેષ ઉપચારોથી પૂજા કરી શકો છો. પંચોપચાર, દસોપચાર, ષોડશોપચાર, રાજોપચારથી તમે પૂજા કરી શકો છો. ધ્યાન, આવાહન, આસન, પ્રતિષ્ઠા અને વાત કરીએ તો પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાનની જળ, પંચામૃતિ સ્નાન કરાવવું. ત્યારબાદ વિશેષ જે છે કે મા ભગવતી ઉપર અભિષેક કરવો. ચંદ્ર રાત્રે શુક્ત દ્વારા અભિષેક કરવામાં આવતી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ થાય તે દ્વારા અભિષેક કરવામાં આવે તો ચંદ્રઘંટા દેવી પ્રસન્નચિત રહે છે. ત્યારબાદ તેમને શુદ્ધોદકથી સ્નાન કરાવો, વસ્ત્ર ધારણ, વસ્ત્ર અર્પણ કરવા, યજ્ઞ હોય અલંકાર અર્પણ કરવા, તેમને ચંદન કંકુથી તિલક કરવું, ચોખા અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા. લાલ રંગના પુષ્પો છે, ગુલાબના પુષ્પો છે, કમળના ફૂલ જે છે તે અર્પણ કરવામાં આવે તો ચંદ્રઘંટા દેવી પ્રસન્નચિત રહે છે. અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવું, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા અને તે દિવસે બની શકે તો લાલ રંગની જો મીઠાઈ અર્પણ કરવામાં આવે એટલે કે મોહન થાળ જો અર્પણ કરવામાં આવે તો ચોક્કસ માં ભગવતી ચંદ્રઘંટા દેવી પ્રસન્નચિત રહે છે. ત્યારબાદ વિશેષ ફળ અર્પણ કરવા અને ક્ષમા યાચના કરવી, નિરાજન કરવું અને કરેલી પૂજા અર્પણ કરવી અને આ રીતે પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને તેથી જ જ્યારે સ્કંદ માતાની જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો કોઈ મંત્ર નથી ભાવતો તો ઓમ, એટલે કે ચંદ્રઘંટા દેવીની જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો મંત્ર નથી ભાવતો તો ઓમ ચંદ્રઘંટાયે નમઃ અથવા ઓમ ઐમ હ્રીમ શ્રીમ ચંદ્રઘંટાયે નમઃ આ મંત્રનો જો તમે જાપ કરો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને નવાના મંત્રમાં ભગવતી દુર્ગાનો તો છે જ, એટલે કે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાયે વિચે. સાથે સ્કંદ માતાની જ્યારે ચંદ્રઘંટા દેવીની જ્યારે તમે પૂજા કરી રહ્યા છો તો ત્યારે તે સમય દરમિયાન તમારે વિશેષ જે બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠ અવશ્ય કરાવવા જોઈએ અને તેમ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપા મળે છે. આ રીતે પૂજા અર્ચના કરો છો, થોડી સાવધાની રાખો છો, લસણ ડુંગળીનું સેવન ન કરવું, ક્રોધ ન કરવો, મનને શાંત રાખવું અને શાંત મનથી પવિત્ર મનથી પૂજા કરો, નિસ્વાર્થ ભાવથી પૂજા કરો તો ચોક્કસ મા ભગવતી ચંદ્રઘંટા દેવી તમારી મનોકામના પૂર્ણ કરે. જી દીપેનજી, જે નવરાત્રિના 9 દિવસ દરમિયાન જે માતાજીની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તો એક દિવસે જ નહીં પરંતુ 9 દિવસ માટે માતાજીને જે વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે તેને વિશેષ પૂજા કરીને કેવી રીતે તેને માતાજીને રાજી કરી શકીએ છીએ આપણે 9 દિવસ માટે? જ્યારે 9 દિવસની નવરાત્રિની આ પૂજા છે તો નવખંડની પૂજા પણ કહેવામાં આવે છે. 9 દિવસ માં ભગવતીના અલગ અલગ સ્વરૂપ છે અને અલગ અલગ સ્વરૂપ દ્વારા તેમના મંત્રો દ્વારા જો વ્રત કરવામાં આવે, જપ કરવામાં આવે, કહેવાય છે કે અલગ અલગ દિવસોમાં તમે મંત્રોચ્ચાર તો કરી શકો છો પરંતુ 99 મંત્રના 125,000 મંત્રોના જપ 9 દિવસમાં જો તમે પૂર્ણ કરો છો તો ચંદ્રઘંટા દેવી સાથે નવ દુર્ગાની વિશેષ કૃપાઓ પણ મળતી હોય છે. એટલે કે ચંદ્રઘંટા દેવીને પ્રસન્ન કરવા માટે તમારે વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વિશેષ ઉપચારો એટલે કે વસ્ત્ર, તો લાલ રંગના વસ્ત્રો અલંકારો સાથે તમે મા ભગવતીને ચંદ્રઘંટા દેવીને અર્પણ કરી શકો છો અથવા આસપાસનો કોઈ પ્રતિષ્ઠિત જે મંદિર હોય, અચર પ્રતિષ્ઠા કરેલી મંદિર હોય, મા ભગવતીનું કોઈ મંદિર હોય ત્યાં તમે પણ સપરિવાર સાથે તમે જઈને અર્પણ કરી શકો છો. સાથે વાત કરીએ તો રાજોપચાર પૂજા બ્રાહ્મણો દ્વારા કરાવવું તે દિવસે ખૂબ જ જરૂરી બને, કારણ કે વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પૂજાનું પણ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને રાજોપચાર પૂજાની અંદર સરળી મંત્ર હોય છે, સંગીતમય પૂજા થાય છે, સંગીતમય પૂજા દ્વારા વિવિધ પ્રકારના દ્રવ્યથી અભિષેક કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે તો મા ભગવતી ચંદ્રઘંટા દેવી પ્રસન્નચિત રહે છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે જ જ્યારે વાત તમને કહીએ તો ચંદ્રઘંટા દેવીની પૂજા કરી રહ્યા છો તો તમને કયા ફળની પ્રાપ્તિ થાય છે, જો તમને કોઈ પણ પ્રકારનો ભય રહેતો હોય, તમને ડર રહેતો હોય કે જ્યાં તમે નાસીપાસ થઈ જતા હો, હારી જતા હો, તો તેવા જાતકોએ ચંદ્રઘંટા દેવીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તમારું કોઈ પણ કાર્યની અંદર સિદ્ધિ મેળવવા માટે, લક્ષ્યને સાધવા માટે, તમે આગળ વધવા માટે તમે ચંદ્રઘંટા દેવીની પૂજા પણ કરી શકો છો, જેથી જ તમારી મનોકામનાઓ પૂર્ણ કરે. પરિવારમાં વાદ વિવાદ ચાલી રહ્યા છે, બાળકોને લઈને ચિંતા રહે છે, તો વૃદ્ધોને અને યુવાનો વચ્ચે જે સમય દરમિયાન વિચારોને લઈને મતભેદ ચાલી રહ્યા છે તો આ પૂજા દરમિયાન તમામ પ્રકારના મતભેદો દૂર થાય છે, મન શાંત રહે છે અને પવિત્ર વાતાવરણની પણ પ્રાપ્તિ થાય છે. વાત કરીએ તો ચંદ્રઘંટા દેવીની પૂજા કરવા માટે તમારે પણ લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા ખૂબ જરૂરી છે.
અને તે લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને લાલ કલરના આસનમાં જો તમે બિરાજમાન થઈને અને બની શકે તો ચંદનની માળા જો તમે ધારણ કરો છો તો ત્યારે ચંદ્રઘંટા દેવીની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે અને તે થકી જ ચંદ્રઘંટા દેવીની પૂજા કરવાનો પણ આ વિશેષ આ ઉપચારો જે કયા છે તેનું વિશેષ ધ્યાન રાખશો જેથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થાય। जी बिल्कुल। तो साथ साथ माताजी ने जे नव दिवस दरमियान अलग अलग माताजी ने रिझवा माटे जे भोग पण आपणे धरावता होईए छे कि माताजी खुश थाय अने सारा आशीर्वाद आपे तो विशेष केवा प्रकारनो भोग आपणे माताजी ने धरी शकीए छे। ज्यारे माताजी ने विशेष प्रसन्न करवा होय तो शास्त्र मत अनुसार देवी भागवत पुराण अनुसार जो वात करीए तो चंद्रघंटा देवी ने रिझवा माटे खीर अर्पण करवी दूधथी बनावेली वस्तु एटले के खीर जो अर्पण करवामां आवे तो मां भगवती मनोकामना पूर्ण करे छे। कारण के खीरनी अंदर एक तो सात्विकता रहेली छे मीठास रहेली छे अने तेथी ज आ वस्तु अर्पण करवाथी खीर अर्पण करवाथी मां भगवती तमारी दरेक रहेली मननी रहेली इच्छाओ पूर्ण करे छे अने जे कहेवाय छे के सत्व प्रकारनी ऊर्जा सत्व शक्ति जे छे ते प्रबळ तमारा जीवन बनावे छे सत्यनुं आचरण तमने प्राप्त करावे छे ने तेथी ज ચંદ્રઘંટા દેવી ને ખીર જો અર્પણ કરો તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મનોકામનાઓ તમારી પૂર્ણ કરે છે। જી સાથે જ આપણે માતાજીની જે સવારી વિશે વાત કરીએ તો માતાજી કઈ સવારી ઉપર બિરાજમાન થઈને આવતા હોય છે? નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપો છે અને જ્યારે માં ભગવતી ચંદ્રઘંટા વિશે જો વાત કરીએ તો ચંદ્રઘંટા દેવી તે પણ સિંહ ઉપર બિરાજમાન છે અને સિંહ ઉપર બિરાજમાન હોવાથી તે અસુરોનો સંહાર કરનાર છે અને તેથી જ અભય વરદાન પણ આપનાર છે। અલગ અલગ સ્વરૂપ છે નવ દુર્ગાના અલગ અલગ છે અને કહેવાય છે કે નવે નવ સ્વરૂપમાં માં ભગવતીનું જે સ્કંદ માતા એટલે કે ચંદ્રઘંટા દેવીનું જે વિશેષ જે સ્વરૂપ જે છે તે ખૂબ જ અતિ રમણીય શોભનીય છે અને તેમના દર્શન માત્રથી રહેલા શરીરમાં રહેલી જીવનમાં રહેલા કષ્ટો જે છે તે દૂર કરે છે ભય દૂર કરે છે અને તમારા જીવનની અંદર જે છે નિર્ભયતા તમને પ્રાપ્ત કરાવે છે અને માટે જ જ્યારે સિંહ એટલે કે વ્યાઘ્ર સ્વરૂપ છે ને વ્યાઘ્ર સ્વરૂપ હોય ને એટલે કે તેમની ગર્જનાથી જે છે તે દુશ્મનોનો અને અસુરોનો જે છે નકારાત્મક શક્તિઓનો જે છે તે નાશ થતો હોય છે અને માટે જ જ્યારે ચંદ્રઘંટા દેવી સિંહ પર બિરાજમાન છે અને તે માં ભગવતી ચંદ્રઘંટા દેવી પોતાની ભક્તોની રક્ષા કરે છે ભક્તોને વહારે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે। જી સાથે જ આપણે વાત કરીએ તો માતાજીને જે નવ દિવસ દરમિયાન આપણે રાજી કરવા માટે તો દરેક વસ્તુની ઝીણી ઝીણી બાબતનું આપણે ધ્યાન રાખતા હોય છે તો તેમને ગુસ્સો ન આવે આપણી ઉપર ક્રોધ ન આવે તેવા પણ આપણે કેટલાક નાના નાના પ્રયત્નો કરતા હોય છે તો તેની માટે આપણે કેવી સાવધાની રાખવી જરૂરી હોય છે? જ્યારે ચંદ્રઘંટા દેવીની આપણે પૂજા કરતા હોય છે અને નવરાત્રીનો પર્વ હોય તો બની શકે તો કોઈ પણ કુમાસી અથવા કુમારિકા ઉપર ક્રોધ ન કરવો બની શકે તો એમના દ્વારા જો ભૂલ થઈ હોય તો તેમને સમજાવવો અને મનને શાંત રાખવું પૂજા દરમિયાન ક્રોધ ન કરવો જોઈએ મનને શાંત રાખવું જોઈએ વાણી પર સંયમ રાખવું જોઈએ વાણીને મધુર બનાવવી જોઈએ તમે સાચું બોલો છો પણ કર્કશ ન બોલો સત્યમ વદા એમ કહેવાય છે કે સારું બોલો અને મીઠું બોલો અને તેમથી તે થકી જ તમારા જીવનમાં સુંદર વ્યવહાર જે છે તે પ્રાપ્ત થતા હોય છે ને લોકો તમારી પ્રશંસાઓ કરે છે। બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ વડીલોની સેવા કરવી જોઈએ વડીલો એટલે કે મોટા તમારાથી જે હોય જે તમને આજ્ઞા કરે તેમનું આજ્ઞાનું પાલન કરવું તેમને તેમનું માન સન્માન જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા બની શકે તો તમારાથી જે નાના હોય તે નાના તમારાથી હોય તેમને જો પ્રસન્નચિત રહે તમારા થકી તો એ વિશેષ તમારા માટે લાભદાયી બને છે। બની શકે તો લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ બહાર કે કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થો જે તેનું સેવન ન કરવું જોઈએ બની શકે તો ઘરમાં બનાવેલી વાનગીઓ જો તમે બનાવો છો તો તે માં ભગવતીને અર્પણ કર્યા બાદ તમે તેનું સેવન કરો ઉપવાસ કરો એક ટાઈમ જમો અથવા નકળો ઉપવાસ કરી શકો છો તો આ રીતે જો સાવધાની રાખો વિશેષ લાભ મળે જમીન ઉપર સૂવું અને બની શકે તો સુંદર મન રાખીને સંપૂર્ણ 24 કલાક સુધી માં ચંદ્રઘંટા દેવીનું વ્રત સતત સ્મરણ કરવું જોઈએ ઉઠતા બેસતા ચાલતા કોઈ પણ કામ કરતા મનમાં ચંદ્રઘંટા દેવ્યે નમઃ ઓમ ચંદ્રઘંટા દેવ્યે નમઃ મંત્રનો જાપ કરો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને કરેલી પૂજા ફળનું જે છે તમને જલ્દીથી જલ્દી સારા લાભની પ્રાપ્તિ કરાવે છે।
जी बिल्कुल, तो साथे ज आपणे वात करीए के जे माताजी नवे नव दिवस तो आपणी आपणी साथे रहता जो होय छे, अने ज्यारे તેઓને જે મનગમતું પસંદ હોય તેવું ખાસ પ્રકારનો જે માતાજીનો ઘરમાં દરેક જણ ઘણા પોતાના ઘરની અંદર સ્થાપના કરતા હોય છે, અને માતાજીની જ્યાં પૂજા કરવામાં આવતી હોય છે ત્યાં પણ કળશ સ્થાપન કરવામાં આવતું હોય છે. તો કળશ સ્થાપન કરતી વખતે તો ઘણા સાવધાની રાખતા જ હોય છે, પરંતુ તે સ્થાપન કર્યા બાદ કેવા પ્રકારની સાવધાની આપણે રાખવી જોઈએ? જ્યારે કળશની સ્થાપના કરે છે તો કળશ એટલે કે એક અમૃત કુંભની તમે સ્થાપના કરો છો. એ અમૃત કુંભ એટલે કે તાંબ્ર કુંભ હોય છે અથવા માટીનો કુંભ હોય છે. તેમાં જલ, ગંગા જલ, યમુના જલ, નર્મદા જલ પધરાવવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પ્રકારના દ્રવ્યો અંદર પધરાવીએ છીએ. ચાંદીનો સિક્કો હોય, સોપારી હોય, હળદર, પુષ્પ, પાંચ પ્રકારના જે છે પર્ણ પાન જે છે તે ત્યાં મૂકતા હોય છે. ત્યારબાદ પૂર્ણ પાત્ર એટલે કે જે શ્રીફળ જે હોય છે તે પૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રમાં. શાસ્ત્રની દ્રષ્ટિએ તેને ત્યાં સ્થાપના કરવામાં આવે છે, પ્રતિષ્ઠિત કરીને તેની પૂજા કરીએ છીએ. ત્યારબાદ એ કુંભની જ્યારે પૂજા કરીએ છીએ તો સાવધાની એ પ્રકારે રાખવી કે કુંભ આપણાથી અથવા કોઈપણ બાળકો દ્વારા, કોઈપણ વ્યક્તિ દ્વારા તેનું હલનચલન ન થાય, કારણ કે તેમ કરવાથી પણ તેનું વિસર્જન થઈ જાય છે. બની શકે તે ઢોળાય નહીં જળ, તે એવી જગ્યા રાખવામાં આવે કે જ્યાં મા ભગવતીની જે સ્થાપના કરું છું તેમની પાછળ જ તે કળશની સ્થાપના કરો તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. બની શકે તો તે દિવસે કહેવાય છે કે શાસ્ત્રમાં પણ ઘણા બધા એવા મત એટલે કે આપેલા છે અને સારા એવા જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે કે જે તમે જ્ઞાન જો તમે પ્રાપ્ત કરશો તો વિશેષ લાભ મળે. એટલે કે ભોજન કરતી વખતે બોલવું ન જોઈએ, સ્નાન કરતી વખતે બોલવું ન જોઈએ, અથવા કોઈ પણ તમે કાર્ય કરો છો તે કાર્ય દરમિયાન અન્ય કોઈ વાતો ન થવી જોઈએ. જો આ રીતે સાવધાની રાખો છો અને જ્યારે કળશની પૂજા કરી રહ્યા છો, કળશની સ્થાપના કર્યા બાદ તમે બહાર જઈ રહ્યા છો તો ઘરના કોઈ પણ એક વ્યક્તિને પણ ખાસ કહીને જવું કે જે કળશનું અને સ્થાપનનું ધ્યાન રાખવામાં આવે, દીપનું પણ ધ્યાન રાખવામાં આવે, કારણ કે દીવો ઓલવાય નહીં પણ તેનું પણ ધ્યાન રાખશો. બની શકે તો મનને શાંત રાખો અને જ્યારે રાત્રિ દરમિયાન થાય છે ત્યારે તે સમય દરમિયાન મા ભગવતીના ચરણોમાં રહીને જો તમે મંત્રોના જાપ કરો છો, તેમની નિશ્રામાં રહો છો, તો તેનું પણ વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ, અને ઘણા જે માય ભક્તો હોય છે તે પોતાના ઘરમાં જ આ કળશ સ્થાપન કરતા હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન જે નવ દિવસ હોય છે ત્યારે કળશ સ્થાપન કરવામાં આવે છે, અને ત્યારે તેઓના ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ સર્જાય છે કળશ સ્થાપન કરવાથી? જ્યારે કળશ સ્થાપન આપણે નથી કરતા, આપણે કોઈપણ પૂજામાં નથી માનતા, તો વાતાવરણ એ રીતે સર્જન થાય છે કે વારંવાર ક્રોધ થવો, એક વસ્તુને લઈને કોઈ પણ કામને લઈને ઈર્ષાઓ થવી, અને કોઈની દ્રષ્ટિમાં આપણે આવીએ છીએ તો કોઈને ગમે પણ નહીં, અને વાતાવરણ જે છે ક્રોધાયમાન રહે છે. તો આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે બાળકોને ભણવામાં મન ન લાગે, એમને પણ ક્રોધ આવે, ચીડિયાપણું વધે, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે જ્યારે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે જ્યારે ચંદ્ર ઘંટા દેવીની પૂજા કરો છો તે સાથે જ્યારે કુંભની સ્થાપના કરો છો, કળશની સ્થાપના કરો છો, તો તે થકી કહેવાય છે કે જીવનની અંદર સાત્વિકતા વધે છે, મન શાંત રહે છે, સુંદર વિચારો આપણને પ્રાપ્ત થાય છે, બુદ્ધિશક્તિ મેધાશક્તિ પ્રબળ બને છે, અને તે કળશ પૂજા થકી પાંચ પ્રકારના વિશેષ પ્રકારના આશીર્વાદો મળે છે. પહેલા નંબરે પુણ્ય, પુણ્ય થકી જીવનમાં હંમેશા સારા લાભની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સોના જેવો સારો સૂર્ય ઉદય પ્રાપ્ત થાય છે. બીજા નંબરે કલ્યાણ એટલે કે ભાગ્યની પ્રાપ્તિ થાય છે, સદભાગ્યની પ્રાપ્તિ થાય છે, જ્યાં જઈએ છીએ ત્યાં જ સારું થાય છે આપણા માટે. ત્યારબાદ વ્યાપાર ધંધામાં ખૂબ સારી પ્રગતિ થાય, કર્મની વૃદ્ધિ થાય. ચોથા નંબરે આવે છે સારું આયુષ્ય. આયુષ્ય દરેકનું સરખું જ હોય છે, પરંતુ નિરોગી આયુષ્ય બને તેવા સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. પાંચમા નંબરે આવે છે લક્ષ્મીજી. તો લક્ષ્મીના બે પ્રકાર છે, એક અલક્ષ્મી અને શુભલક્ષ્મી. તો અલક્ષ્મી દૂર થાય અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે આ કળશ પૂજાથી. અને માટે જ આ પૂજા દરમિયાન તેમની સ્થાપના દરમિયાન વિશેષ સારા ફળની પ્રાપ્તિ થાય છે, સારા લાભ મળે છે, યશ કીર્તિ માન પ્રતિષ્ઠા આ બધી જ જે છે સારા લાભની પ્રાપ્તિ કરાવે છે આ કળશ પૂજા દ્વારા. અને તેથી જ કળશની સ્થાપનાનું પણ વિશેષ મહત્વ શાસ્ત્રમાં કહ્યું છે. તો સ્કંદ જ્યારે ચંદ્ર ઘંટા દેવીની પૂજા કરી રહ્યા છો તો અવશ્ય કળશની પણ સ્થાપના કરવી જોઈએ, તેમની પૂજા કરવી જોઈએ, અને તે પૂજા દરમિયાન મન શાંત અને પવિત્ર રાખવું તો ચોક્કસ તમને લાભ મળે.
જે બિલકુલ, તો સાથે જ વાત કરવામાં આવે તો નવ દિવસનો જે તહેવારો હોય છે તે તો નવરાત્રિને લઈને ખાસ કરીને આપણે જાણતા હોઈએ છીએ ત્યાં સુધી અંબે માનો જ હોય છે, પરંતુ જે નવ દિવસ અલગ અલગ માતાજીની જે રોજ પૂજા કરવામાં આવે છે તે પાછળનું કારણ તમે અમને જણાવશો? નવરાત્રિની એટલે કે નવ દુર્ગાની પૂજા જે છે, કહેવાય છે કે પ્રથમમ શૈલીપુત્રી ચ દ્વિતીયમ સ્કંદ માત્રી, પ્રથમ એટલે કે શૈલીપુત્રી છે, બીજા નંબરે કહેવાય છે કે સ્કંદ માતા છે, એટલે કે આ રીતે નવ પ્રકારની જે પૂજા જો કરવામાં નવ દિવસ નવ દુર્ગાની તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો નવ દુર્ગા જે છે મા ભગવતીના નવ સ્વરૂપ છે, બાળ સ્વરૂપ છે, વૃદ્ધ સ્વરૂપ છે, યૌવન સ્વરૂપ છે. તો આ નવ દુર્ગા જે છે તે નવ રાત્રિમાં જે છે તે વહેંચાયેલી છે અને તેથી તેમની જો પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એમાંનો એક શ્લોક છે કે જે મંત્રનો જાપ કરવામાં આવે, જ્યારે ચંદ્ર ઘંટાદેવીની પૂજા કરો છો તો પિંડજ પ્રવરારૂઢા ચંડ કોપાસ્ત્ર વૈકૃતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્ર ઘંટેતી વિસ્તૃતા. તો આ રીતે પણ તમે શ્લોકનો પણ જાપ કરી શકો છો. નવ દુર્ગાનું સ્વરૂપ નવ જે છે દિવસોનું જે છે વ્રત છે. પહેલા દિવસે કહેવાય છે કે શૈલપુત્રીની સ્થાપના કરો છો, તો બીજા દિવસે માતાજીની, એટલે કે નવ દુર્ગાના નવ રૂપની પૂજા છે. અને તે નવ નવ રૂપની જો તમે પૂજા કરો છો, જપ તપ વ્રત કરો છો અને કરેલી પૂજાનું ફળ જે છે તે મા ભગવતીને અર્પણ કરો છો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને માટે જ નવમા દિવસે સિદ્ધિદાત્રીનો આ જે છે દિવસ હોય છે અને તેથી જ નવમા દિવસે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અને દસમા દિવસે દશાંશ હોમ આપવામાં આવે છે કે જે નવે નવ દિવસ મા દુર્ગાની જો તમે મંત્રોના જાપ કર્યા હોય તો કહેવાય છે કે વ્રત, દશાંશ હોમ, તર્પણ, માર્જન, બ્રહ્મ ભોજન આ રીતે જો ક્રમ રાખવામાં આવે અને આ રીતે જ ક્રમ દ્વારા પૂજા કરો છો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જે બિલકુલ, તો આજે આપણે ચર્ચા કરી નવરાત્રિના ત્રીજા નોરતા વિશે, એટલે કે માતાજીનું જે આજે ત્રીજું નોરતું છે તેના વિશે ચર્ચા કરી, તેના મહત્વ વિશે આપણે દીપેન મહારાજજીએ આપણને સમજાવ્યું, તેની વિશેષ પ્રકારની પૂજા અર્ચના કેવી રીતે કરી શકાય અને પૂજા અર્ચના બાદ આપણને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં પણ કેવા પ્રકારનું વાતાવરણ સર્જાઈ શકે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરી. દીપેનજી મહારાજજી અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી મહાકાલ. તો હાલ અમારા ખાસ કાર્યક્રમ આદ્યશક્તિ આરાધના પર્વમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.